ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું ફણસનું શાક. તો ફણસનું શાક બનાવવા માટે આપણે એક ફણસ લીધું છે અને આને હિન્દીમાં કઠહલ કહે છે. તો આનું શાક બહુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. ઘણાને પછી આ જોઈને એમ થાય કે થોડુંક મુશ્કેલ છે, કેમ કરવું એમ. આને કાપવામાં થોડીક તકલીફ પડે કેમ કે થોડુંક ચીકાશ હોય એની અંદર, આપણે છાલની પાછળ એમ. તો આપણે એક ફણસ લીધું છે આ રીતનું. અને ડુંગળી આપણે લીધી છે, ચાર ડુંગળી મોટી આપણે આ રીતે સુધારીને લીધીશ. અને બે ટમેટા લીધાશ. અને બે ચમચી મોટી આપણે લાલ મરચું લીધું. અને આદું લસણ ને મરચાં એ લીધું. ગરમ મસાલા આપણે આમાં જોઈએ તો તેજપત્તા અને લાલ મરચાં બે, બે તજના ટુકડા, બે બાદિયાના ફૂલ અને લવિંગ ને તીખા, અને થોડીક આપણે જાવિંત્રી લીધી છે. આનો સુગંધ બહુ સરસ આવે છે. અને એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે. એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી આખું જીરું વઘાર માટે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને હળદર અને હિંગ વઘાર માટે, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો આને આપણે કાપવાનું છે ફણસને. તો એને હવે અમારે શશીભાઈ કાપશે. હેલો. આ મસાલા બધા આપણે આઘા લઈ લઉં એક પ્લેટમાં. આવશે ને? હા, કઈ વાંધો નહીં. આવો લો, આને અહીંયા લઈ લઈએ હવે. તેલ જોઈએ ને લગાવવા. હા, તો આને આપણે હાથમાંય તેલ લગાવવું પડે. દૂર લઈ લે, લાવો. અને ચાકુમાંય તેલ લગાવવું પડે. ચાકુ તમે લગાવી દો ને પ્લીઝ. એમાં એવું છે, આ થોડુંક છે ને એક્સ્ટ્રા ચીકણું આવે. આને સુધારવું ને એ બધું બધું ચીકાશ જે નહીં હોય ને એના લીધે હાથમાં લાગી શકે. અને ચાકુ નહીં આવી રીતના પૂરેપૂરું તેલવાળું કરવું પડે, નહીં તો પછી આમાં અગર ચોટી રહીએ ને એવું કંઈ થાય ને તો લાગવાની શક્યતા રહીએ. પેલા બોલો કેમ સુધારું. અમારે શશીભાઈ ને બહુ સબ્જી કટિંગ કરવાનો બહુ શોખ એને, અને એને આવડે હોત બધું. ઘણી વાર એમ કે તમને દેખાય નહીં પણ વિડીયોની પાછળ શશીભાઈ ની મહેનત હોય એમ. જો ચીકણું કેટલું નીકળું જોશે ને, છે ને ચીકણું. સાફ કરી નાખો. ઓલું કિચન ટાવલ કે કઈ પડ્યું છે આપણે? હા, લઈ લાવો ને. ચાકુ હજી થોડુંક વધારે સાફ કરવું જોઈએ. અને આમાં જો આ વચ્ચેનો જે ભાગ છે ને, કુસુમાં આમાં કેમેરા બતાવતો, વચ્ચેનો જે ભાગ છે ને એમાંથી જ બધી ચીકાશ નીકળતી હોય હું, એટલે આપણે એનાથી સાફ કરશું. આમાં ગમ જેવું નીકળે, જો રીતસરનું ફેવિકોલ જેવું છે ને, એટલે એટલે બહુ વધારે આમાં લગાવવું પડે, બહુ વધારે તેલ લગાવવું પડે. જોજે હજી આમાં ગમતું તોટું જ છે. કિચન ટાવલ લાગે છે. હાલો, હવે એક કિચન ટાવલથી આ સાફ કરી નાખો ને, આજે લિંક નીકળું છે એ બધું લાવો છે ને, કાઢ નાખીએ આપણે આને. આપો હજી ના ના આવશે. અરે ભાઈ ચોટી ગયું પાછું. લઈ લો, મહેનત છે પણ આ શાક બહુ સારું થાય. હાલો, હવે આને અહીંથી અડધું કરી નાખો વચ્ચેથી કે કેમ કરું તમે કહો એમ કરું. તને જેમ ફાવે એમ. તેલ તો ખૂબ લગાવજો. હાલો ને અહીંથી એક આપી નાખું કા. ચાકુ વધારે ઓલું હોય ને આપણા હાથ તેલ વાળા હોય, જરીક ધ્યાન એક્સ્ટ્રા રાખવું હું વજન આપવા માંગે. જોજી હવે આને ચાર ભાગ કરી નાખું આમ કરીને કા, છાલ હેલાઈથી નીકળી જાય. કપાઈ ગયું. આપણે શાકભાજી વાળા તમને કાપી નહીં આપે તમારે. આ તો આપણે આમાં વિડીયોમાં બતાવવું પડે કે કઈ રીતનું આ અંદર હોય ને કાપવાનું એમ. બાકી શાકભાજી વાળા ભાઈ કીધું તો મને, તમને હું કાપી નહીં આપું એમ. હવે આને એ જ રીતના, આને તો આપણે ઉપરથી રહેવા દે, હું કાંઈ વાંધો નહીં. હાલો, આને આપણે આને ચાર ભાગમાં કાપી દીધું. હવે એક કામ કરી અહીં રાખી દઈએ આને હું,
હવે આ જે વચ્ચેનો ભાગ છે ને આમાંથી ચિકાસ નીકળતી હોય, આ જે વચ્ચે બાંબુ જેવો ભાગ દેખાય ને એને પહેલા આપણે કાપી લઈએ. હાલ નીકળી ગયું બસ, હવે છાલ કાઢી નાખી. છાલ ઓમ તો કદાચ આવી રીતના નીકળી તો જવી જોઈએ, ખુલી જાય છે. જો આખું ફ્રૂટ ખુલી ગયું, જેક ફ્રૂટ કહે ને જો ઇંગ્લિશમાં. તેલ વાળો હાથ કરી નાનું નોખું પાડ ને. હાલો છે ને છાલ પેલા કાઢી નાખી મત છે. હાલો ધીરે ધીરે એકદમ જ. આવા મોટા ચાકુ વાપરવાનું એક રૂલ હોય આપણે, શું કે ચામડી ઉપર નહીં આવવા દેવાનું ચાકુને. આ નીકળી ગયું જોજે, આમાં થોડું ઘણું રહી ગયું છે પણ એ હવે આંગરા માટે રિસ્ક લેવા જેવું નથી. હું આમાં નાખી લઈ, એ પાણીમાં નાખવાનું હતું મત છે, નકર કાળું પડી જાય આપણે રીંગણા જેવું. હાલો આવી રીતના છે ને બધે કે બધે સુધારીને પાણી નાખી. તો આપણે ફણસને કાપી લીધું છે, તો આ રીતે પાણીમાં નાખવાનું એમ. અને એના બી હોય ને એ જો કૂણા હોય તો રાખવાના, અને તમારે કાઢવા હોય તો કાઢીએ હગો એમ. પણ આ આપણે એકદમ સરસ કૂણા બી છે તો આને તમે રાખી હગો એમ. એકદમ મસ્ત કૂણા છે, આ રીતે એકદમ આસાનીથી તૂટી જાય એમ કુમડા. મતલબ તને તને નથી ખબર, સમજવાળા સમજી જાય. ઘણાને ના ખબર હોય. તો આ રીતનું એકદમ સરસ આપણે સુધારી લીધું છે. જો કાઢવા હોય તો તમારે આ રીતે કાઢી નાખવાના, પણ આપણે આમાં રાખશું પાકી જાય એમ. તો હવે આપણે વઘાર કરશું, તો આનો વઘાર આપણે કુકરમાં કરશું. તો મોટું હોય એને થોડુંક આ રીતે કરી લેવાનું અને ધોઈ નાખવાનું આમાં પાણીમાં. તો આ કુકર લીધું, તો ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખશું. તો આમાં આપણે તેલ થોડુંક વધારે જોઈએ. તો 3-1 ચમચા જેટલું તેલ આપણે જોઈએ એમ. તો આ તેલને ગરમ થવા દે હું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આદું મરચાં અને લસણ એને આમાં વાટી લીધું ચીલી કટરમાં. એટલે ત્યાં સુધીમાં થઈ જાય. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને આ બધા આખા મસાલા નાખીશું. હવે આપણે માં આદું મરચાં ને લસણ નાખીએ. હવે આપણે હિંગ નાખી દઈશું અને ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને આપણે તેલમાં થોડીક વાર કાતરી લેવું, આ રીતે થોડીક આમ કલર થોડોક ચેન્જ થાય ને એ રીતની એમ. 2-3 મિનિટ આને તેલમાં આ રીતે ફેરવી લેવું. તો આ રીતે આપણે તેલમાં ડુંગળી સરસ છાતરી લેવાની, એકદમ સરસ થઈ જાય, મસ્ત ટેસ્ટ આવે. હવે બધાય મસાલા નાખીશું આપણે. તો હળદર નાખી દેવું અને ધાણા જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે. આપણે શાક થોડુંક વધારે છે તો વધારે નાખશું મીઠું. અને આ લાલ મરચું નાખી દેવું. લાલ મરચું થોડુંક આ રીતે મિક્સ કરી અને તરત આપણે ટમેટા નાખી દેવું. થોડીક વાર ટમેટાને ફેરવી લેવું આમાં. આ ફણસનું શાક છે ને મારા ફુવા બહુ સરસ બનાવે,
રતનપુરી ગોસ્વામી રાજકોટ રહે છે. તો એની પાસેથી મેં આ રેસીપી કીધી ને એને મને કીધું કે આ રીતે બનાવશે ને તો અસલ થાય. એના હાથનું અમારે બધાને બહુ ભાવે એમ એને કીધું તો આ રીતે બનાવવાનું એમ કે આને બાફવાનું કે એવું કંઈ નહીં કરવાનું, નહીં તો એનો સ્વાદ ફરી જાય એમ, એટલો બધો ટેસ્ટ નહીં આવે. તો આ થોડીક વાર આ રીતે નાખીને હવે આપણે એમાં આ ફણસ સુધારેલું બધું નાખી દઈશું. આને આપણે મિક્સ કરી લઈશું. બરાબર મસાલા મિક્સ કરી લેવાનું. અને તમે તપેલામાંય બનાવી શકો પણ કુકરમાં ફટાફટ થઈ જાય એમ, તપેલામાં ચડતા થોડીક વાર લાગે. આને તો થોડીક વાર આને આમનામ પાકવા દેહું પછી કુકર બંધ કરશું. આમાં આપણે ગરમ મસાલો નાખી દઈશું. થોડીક વાર આમનામ પાકવા દઈશું. તો આને આપણે આમાંનામાં થોડીક વાર પાકવા દીધું છે તો આ થોડુંક મોરું લાગે છે. તો આમાં એક ચમચી હજી આપણે લાલ મરચું નાખીશું કેમ કે થોડુંક વધારે શાક છે અને આ મરચું આપણું કાશ્મીરી છે તો બહુ તીખું ના હોય. તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. આ રીતે હવે આમાં આપણે પાણી નાખીશું. થોડુંક હજી નાખીશું. તો આ રીતે ફણસની ઉપર થોડુંક પાણી હોય ને એ રીતનું પાણી આપણે નાખવાનું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. તો આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. તો આને આપણે 4-5 વિસલ થવા દઈએ. તો આમાં આપણે 5 સીટી થવા દીધી છે તો જોઈ લે હું હવે ખોલીને. મસ્ત થઈ ગઈ. એકદમ આ રીતનું થોડુંક લચપચતું રાખવાનું એમ તો ખાવાની મજા આવે. એકદમ સરસ પાકી ગયું. તો આને આપણે હવે સર્વ કરી લઈશું. એકદમ એવી સુગંધ આવે છે ને કે જલ્દી જલ્દી રોટલી કરીને ખાઈ લઈએ એમ. એકદમ સરસ પાકી ગયું. તો બને ત્યાં સુધી આને કુકરમાં જ કરવાનું એમ કે ફટાફટ થઈ જાય. આપણે ઓલું તપેલામાં તો ચડતા બહુ વાર લાગે. તો તૈયાર છે આપણું ફણસનું શાક.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણસનું શાક.